નમસ્કાર મિત્રો આજે આપણે જોવાના છીએ જનરલ નોલેજના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો પાર્ટ દસ આની પહેલાં પાર્ટ નવ સુધી અપલોડ થયેલા છે જો એ જોવાના બાકી હોય તો એ જોઈ લેવા પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નો છે અને આવનાર બધી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવો વિડીયો બનવાનો છે વિડીયોને અંત સુધી જો કેમ કે વિડીયોના અંતમાં આપણે ટેસ્ટ પણ રાખેલી છે અને ટેસ્ટ આપી તમારું નોલેજ વધારો જોઈએ આગળ એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મિષ્ઠા મકવાણ આપનું સ્વાગત કરું છું અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી રોજેરોજ નવી નવી માહિતી મળતી રહે સોલંકી શાસનમાં કોને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું હતું હેમચંદ્રાચાર્યને ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા જમનાદાસ બજાજને વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બંધાવ્યો હતો મહારાજા સૈયાજીરાવ ગાયકવાડે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી હતી કસ્તુરભાઈ લાલભાઈએ આઈઆઈએમ અને પી એ કયા મહાનુભાવની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈની ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કર્યું મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં કહ્યું હતું સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા ગણેશ વાસુદેવ માવળંકર હતા સ્ત્રી પાત્રોની ભૂમિકાને રંગમંચ પર જીવંત કરનાર નટ કોણ હતા જયશંકર સુંદરી એ ભોજકના નામે પણ પ્રખ્યાત છે તેમણે સ્ત્રી સ્ત્રી પાત્રોને રંગભૂમિ ઉપર જીવંત કર્યા હતા દાંડીવાડા બંધ દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે તો દાંતીવાડા બંધ બનાસ નદી પર છે ગુજરાતમાં વેદ મંદિરોના સ્થાપક કોણ હતા સ્વામી ગંગેશ્વર આનંદજી ઇંગ્લેન્ડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા મહીપતરામ નીલકંઠ ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે લુણેજમાં આવેલું છે ગાંધીજી યુવા કાળે દક્ષિણ આફ્રિકામાં કઈ કંપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા શેઠ અબ્દુલ્લા એન્ડ કંપનીની તરફેણમાં સુરત પાસે કયો દરિયા કિનારો પ્રખ્યાત છે ડુમસનો કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે પાલનપુરને કચ્છમાં ગુજરાતનું કયું ખાનગી આધુનિક બંદર છે મુંદ્રા જુનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે અડીકડીની વાવ જોવાલાયક છે નર્મદા નદીનું પાણી અન્ય કઈ નદીને મળે છે સાબરમતી અને સરસ્વતી નદીને મળે છે ગુજરાતમાં કુલ કેટલા મુખ્ય બંધ આવેલા છે પાંચ પિરોટન ટાપુ કયા જિલ્લામાં છે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ છે રાજકોટમાં ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેક્ટ તરીકે ગણવામાં ઓળખવામાં આવે છે ઉકાઈ બંધને મો મૌન મંદિરના સ્થાપક કોણ હતા પૂજ્ય શ્રી મોટા ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી પૂર્ણિમા બહેન પખવાસાને તેમને ડાંગના દીદી તરીકે પણ ઓળખવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર સૌ ગુજરાતના અણુવૈજ્ઞાનિક કોણ હતા ડોક્ટર હોમી ભાભા ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ છે રણજીતરામ વાવાભાઈ મહેતા સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી ભોળાભાઈ ખોડીદાસ પટેલે કવિ રાજેન્દ્ર શાહને રાષ્ટ્રીય સ્તરનો કયો એવોર્ડ એનાયત થયેલો છે જ્ઞાનપીઠ મળેલો છે પાવાગઢમાં મહાકાળી માતાજીની સ્થાપના કોણે કરી વિશ્વામિત્ર ઋષિએ કરેલી છે લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ અખબાર કોણે શરૂ કર્યું હતું શ્યામજી કૃષ્ણ વર્માએ ઓગણીસો ને અડતાલીસમાં ગુજરાતી ભાષાનો પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે શેક્સપિયર રચિત નાટક હેમલેટનું પૃથ્વી છંદમાં રૂપાંતર કોણે કર્યું હંસા મહેતાએ ગુજરાતી ભાષાની પ્રથમ નવલ આપનાર લેખક કોણ હતા રમણલાલ નીલકંઠ ગુજરાતી મહામાનવ સરસ્વતી ચંદ્રના લેખક કોણ હતા ગુજરાતી ગુજરાતી સાહિત્યની જે મહાનવલ તરીકે ઓળખાય છે સરસ્વતી ચંદ્ર તેના લેખક કોણ છે તો ગોવર્ધન રામ ત્રિપાઠી ગુજરાતના કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી અંબાલાલ સારાભાઈ ગુજરાતમાં સૌપ્રથમ એમએની પદવી કોણે મેળવી હતી અંબાલાલ સાકરલાલ દેસાઈએ ગુજરાતના જાણીતા ભીલ લોક ગાયિકા કોણ છે દિવાળી બહેન ભીલ ડાંગના દીદી તરીકે કોણ જાણીતું છે પૂર્ણિમા બહેન પખવાસા અભિનેતા સંજીવ સંજીવકુમારનું મૂળ નામ શું શું છે તો હરિલાલ જરીવાલા દ્વારકાનું મંદિર કઈ નદીના કાંઠા પર કાંઠા પર છે ગોમતી નદીના કાંઠે વસેલું છે ભાવનગરના કયા દીવાનને લોકો હજુ તેમની તીક્ષ્ણ બુદ્ધિ પ્રતિભા અને લોકો લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે પ્રભાશંકર પટણીને આજુઆ ડેમ કોણે બંધાવ્યો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડે અંબાજીની નજીકમાં આવેલું ક્યુ સ્થળ તેની આરસ પરની અદભુત કોતરણી માટે જાણીતું છે કુંભારિયાના દેરા ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફ્રી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે કંડલા બંદરનો ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા ગાંધીજી સીઈપીટી નું આખું નામ શું છે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી ગુજરાતી ભાષાનો પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઈ સંસ્થા કાર્યરત છે ફાર્બસ ગુજરાતી સભા ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર ક્યું છે ગોરખનાથ જે ગિરનારમાં આવેલું છે અટીરાનું આખું નામ શું છે એટી આઈ આર એ ટીઆઈઆરએ અટીરાનું આખું નામ શું છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ એસોસિએશન ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા હંસા મહેતા ગુજરાતની સૌપ્રથમ લો યુનિવર્સિટી ક્યાં છે ગાંધીનગરમાં આવેલી છે અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ચૌદસો ને અગિયારમાં અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ દ્વારકાધીશનું નિજ મંદિર સૌપ્રથમ વાર કોણે બંધાવ્યું હતું વ્રજનાભે બંધાવેલું હતું ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થાય ઓગણીસો ને ઓગણપચાસમાં થઈ કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઈ છે શ્રી એલ એમ શાહ લો કોલેજ અમદાવાદ તો આ હતો વિડીયો હવે જોઈએ ટેસ્ટ અને ટેસ્ટના પ્રશ્નો જેમ મેં પહેલાં કીધું એની જેમ વિડીયોમાંથી જોઈ છે અને જો ના આવડે તો ફરીથી એકવાર વિડિયો જોઈ વ્યવસ્થિત ટેસ્ટ આપો એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી રોજેરોજ નવી નવી માહિતી મળતી રહે અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ મળી જશે અને વધારે વિડીયો જોવા માટે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો એકી સાથે જોઈ શકો છો આપણા ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે હવે જોઈએ ટેસ્ટ પહેલો પ્રશ્ન છે ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા બીજો પ્રશ્ન છે ગુજરાતમાં સૌ પ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કર્યું ત્રીજો પ્રશ્ન છે દાંતીવાળા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે અને ચોથો પ્રશ્ન છે અભિનેતા સંજીવ કુમારનું મૂળ નામ જણાવ આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ કમેન્ટ કરીને આપવાના છે આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો